સફળતા મેળવવાનું પ્રથમ સોપાન મહેનત હિંમતને ઉમંગ ઉત્સાહ સાથે દિલથી કરીએ અથક પુરુષાર્થ મેળવીએ સાચી દુઆ કરીને પરમાર્થ સફળતા મેળવવાનું પ્રથમ સોપાન મહેનત હિંમતને ઉમંગ ઉત્સાહ મહેનત હિંમતને ઉમંગ ઉત્સાહ ઉમંગ ઉત્સાહ. નમસ્કાર દર્શક મિત્રો, હું સંગીતા પટેલ સફળતાની ચાવી શૃંખલામાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. જ્યારે મને સફળતાની ચાવી આ શો હોસ્ટ કરવા માટેની ઓફર કરવામાં આવી ત્યારે પૂછવામાં આવ્યું કે શું આપ સફળતાની ચાવી આ પ્રોગ્રામ હોસ્ટ કરી શકશો, તો મને લાગ્યું સફળતા આ શબ્દ તો કોમન છે, સફળતા વિશે કોણ નથી જાણતું. પણ જ્યારે ધીરે ધીરે મેં આ એપિસોડ્સ કરવાનું સ્ટાર્ટ કર્યું ત્યારે મને લાગ્યું કે સફળતા એ એક નાનકડો શબ્દ નથી, એ તો બહુ મોટો દરિયો છે જેની જાણકારી બધાને છે છતાં પણ નથી. આપણે તો બહુ છીછરું જ્ઞાન રાખીએ છીએ કે સફળતા એટલે એના આસ્પેક્ટ કે સફળતાના પોઈન્ટ્સ આપણને બહુ માઇનોર ખબર છે, પણ એ દરિયામાં ઘણું બધું નોલેજ છે જે આપવા માટે આપણે આ મંચ ઉપર આપણા અતિથિ ડૉક્ટર ગિરીશ પટેલને આમંત્રિત કર્યા છે, તો આપણે એમનું સ્વાગત કરીશું. ડૉક્ટર સર, આપનું ફરી એકવાર સફળતાની ચાવી પ્રોગ્રામમાં સ્વાગત કરીએ છીએ. ઓમ શાંતિ. ઓમ શાંતિ. સર, બહુ ઇન્ટરેસ્ટિંગ સબ્જેક્ટ છે સફળતા. તો આપણે અત્યાર સુધી તો સફળતાના આસ્પેક્ટ ઘણા બધા ચર્ચા કરી લીધી છે, પણ હજી આની અંદર વધારે નમકીન એટલે કે રેસિપીમાં તડકો લાગે ત્યારે એની સ્વાદની મજા આવે છે, લિજ્જત વધે છે. તો બીજો કયો મુદ્દો એવો છે કે જે સફળતાને વધારે નિખારી શકે, વધારે સ્વાદિષ્ટ બનાવી શકે? એક મહત્વની વાત છે કે જેમ આપણે ફ્લોર્સ ક્રિએટ કરીએ છીએ, તો એક જે આપણે આખો ધ્યાન રાખવાની જરૂરત છે કે રાઈટ પર્સનાલિટી, આપણું વ્યક્તિત્વ જે છે એ વ્યક્તિત્વ તમે બરોબર બનાવો, એને અનુરૂપ જે પણ તમે કાર્ય કરી રહ્યા છો તો તમે વધારે સફળ થઈ શકો. આજે ઘણી વખત ખાલી બીજી બધી વસ્તુઓ નથી, ઓકે, વ્યક્તિનું શારીરિક અને આંતરિક પણ, હે ને, ફક્ત બાહ્ય વ્યક્તિત્વની વાત નથી, આંતરિક વ્યક્તિત્વ પણ મહત્વનું છે. એ જો એને તમે અનુરૂપ બનાવો, એ પ્લીઝિંગ બનાવો, તો તમે જે ક્ષેત્રમાં કામ કરો છો ત્યાં સરળતાથી તમે કસ્ટમર્સને ઇન્ફ્લુઅન્સ કરી શકશો. એટલે આજે વ્યક્તિત્વની જે તમે વાત કરો છો કે રાઈટ પર્સનાલિટી, તો તમે એની વ્યાખ્યા આપી શકશો કે પર્સનાલિટી, રાઈટ પર્સનાલિટી શું છે? એટલે સામાન્ય રીતે તો એમ કહે કે પર્સનાલિટી એટલે કે ફિઝિકલ એપિયરન્સ. ઓકે. જેમ આપણે પહેલાં ચર્ચા પણ આની કરી છે કે જ્યારે તમે કોઈ પણ વ્યવસાયને ચૂઝ કરો, જેમ કે કોઈએ કને આર્મી ઓફિસર બનવું છે, બરાબર, તો એને અનુરૂપ ફિઝિકલ પર્સનાલિટી હોય તો બહુ સારું. બરાબર. કોઈ કે એક્ટર બનવું છે તો એને અનુરૂપ ફિઝિકલ પર્સનાલિટી તો બહુ સારું. બરાબર. તો એવી રીતે એ એક ફિઝિકલ આસ્પેક્ટ છે, બાહ્ય દેખાવ. હા, પણ તો એ બાહ્ય દેખાવ જ પર્સનાલિટી નથી. અચ્છા. લોકો એને પર્સનાલિટી કે આની પર્સનાલિટી કેટલી સરસ છે, એ પર્સનાલિટી ખરેખર નથી. ભલે બાહ્ય દેખાવ પણ જે ચેન્જીસ શક્ય હોય કરવાનો છે, પણ ઘણું બધું ના થઈ શકે. બરાબર. પરંતુ જે આંતરિક પર્સનાલિટી જે ખૂબ મહત્વની છે. બરાબર. ને કે ભી અંદર તમારો આ વિચારો કેવા છે, ને તમારો વ્યવહાર કેવો છે, બીજાને સાથે તમે વ્યવહારમાં આવો છો ત્યારે તમે શું કરો છો, એ પણ આપણા એક પર્સનાલિટીનો જ ભાગ છે. બરાબર. બીજો એક પર્સનાલિટીનો મહત્વનો ભાગ છે કે ભી આપણો ઓરા, જે આધ્યાત્મિકતાથી ડેવલપ થઈ શકે. બરાબર. ને જેને આપણે ક્રિલિયન ફોટોગ્રાફીથી, ઘણા બધા એવા કેમેરાસ છે કે જ્યાંથી ફોટોગ્રાફ બી કરી શકીએ, તો એ પણ એક પર્સનાલિટીનો જ ભાગ છે કે ભી તમારું આભા મંડળ. બરાબર. ત્યારે પણ તમે કોઈ વ્યક્તિને મળો છો ને, ફક્ત તમને એને કેવા કપડાં પહેર્યા છે, કેવો મેકઅપ કર્યો છે, એનાથી જ ઇન્ફ્લુઅન્સ નથી થતા. તમે જોજો ઘણીવાર એ જે ઇન્ટરનલ એની પાસેથી જે વાઇબ્રેશન્સ આવે છે, એ વાઇબ્રેશન્સથી પણ આપણે પ્રભાવિત થઈએ છીએ.
હા, ઘણી વખત એવું થાય છે કે આપણે કોઈને મળીએ ને તો એમ થાય કે બસ હવે આની સાથે 5 મિનિટથી વધારે નહીં બેસી શકે, અને ઘણા વ્યક્તિ સાથે એવું થાય કે કલાકો વાત કરીએ તો ઓછી પડે. કરેક્ટ. હા, તો એ રીતે આપણે જો તમારે સફળ થવું છે કોઈ પણ ક્ષેત્રમાં તો એને અનુરૂપ આખું એક સરસ રીતે આપણી પર્સનાલિટીને ડેવલપ કરવા પર ભી આપણે ફોકસ કરવું જોઈએ. અચ્છા, મને એ ના ખબર પડી કે પર્સનાલિટી ડેવલપ કરવી એ બરાબર છે, પણ ઇનર પર્સનાલિટી અને વ્યવસાયને શું લેવા દેવા? લાઈક હું બહુ જ પોઝિટિવ વ્યક્તિ છું, અથવા મારું આભા મંડળ બહુ જ સ્ટ્રોંગ છે કે બહુ સરસ છે કે જે સામેવાળી વ્યક્તિને એટ્રેક્ટ કરી શકે છે, તો એનાથી મારું કોસ્ટ્યુમ ડિઝાઇનર બનવું કે મારું ડાન્સ ટીચર બનવું એ સાથે ક્યાં મેળ ખાય છે? કારણ કે ડાન્સ ટીચર બનવા માટે ફિઝિકલ પર્સનાલિટી હોવી જોઈએ અને ડાન્સ આવડતો હોવો જોઈએ, તમને એમાં ઇન્ટરેસ્ટ હોવો જોઈએ, પણ એમાં ઇનર પર્સનાલિટી કેવી રીતે? ડેફિનેટલી આવી. ફોર એક્ઝામ્પલ કે ભાઈ કોઈ બાળક છે, એના મા બાપ એમ ઈચ્છે છે કે ભાઈ મારે આ બાળકને ડાન્સ ક્લાસમાં મૂકવો છે, બરાબર છે, તો એ ઘણી જગ્યાએ જશે, ખાલી તમને તમારી પાસે નહીં આવે. સાચી વાત. સપોઝ ને એ ક્યાંકથી ફાઇન્ડ આઉટ કરશે, નેટમાં જોશે, બીજા કોઈ સોર્સથી કે ભાઈ આ 3-4 ડાન્સ ક્લાસીસ કયા છે, બરાબર, અને પછી સપોઝ તમને મળવા આવ્યા, તો ત્યારે એ ફક્ત એટલું જ નથી જોવાના કે ભાઈ તમે શું શું શીખવાડો છો, બરાબર છે, તમે એમ કહો કે હું આ શીખવાડીશ હે ને, આવું આવું કરીશ બધું, કે મેં આવું રિઝલ્ટ આપ્યું છે, મારા બાળકો આમ આમ કરી રહ્યા છે, બધું તમે કહશો. પણ એ વખતે જો તમે રૂઢ હશો, અચ્છા ને, એમના પ્રશ્નોનો બરોબર જવાબ નહીં આપો, એમને વ્યવસ્થિત રીતે કન્વિન્સ નહીં કરો, અને પછી બીજા એક ડાન્સ ક્લાસમાં ગયા, બરાબર, ત્યાં પણ બધું બીજું બધું આવું જ છે, સેમ કે બધું એ સેમ શીખવવાના છે, પરંતુ એ ઓનરે એમને સારી રીતે જવાબ આપ્યા હે ને, એમને બરોબર કન્વિન્સ કર્યા, એમની જે ઇનસિક્યુરિટીઝ હતી, ક્વેરીઝ હતી, એને એમને સોલ્વ કરી બરોબર, તો એ ત્યાં આગળ જ જશે. રાઈટ. સો નો ધેટ ઇઝ યોર ઇનર પર્સનાલિટી ઇનફેક્ટ. ઓકે, એટલે એને ડેવલપ કરવી જોઈએ. જો તમારે સફળ થવું હોય તો એમ નહીં વિચારો કે ભાઈ મને બધું ટેકનિકલ નોલેજ છે ને, ફોર એક્ઝામ્પલ કે ભાઈ મેડિકલ પ્રોફેશન, એક સર્જન છે, એમ વિચાર કે આઈ એમ અ બેસ્ટ સર્જન, બરાબર છે, અને પરફેક્ટ સર્જરી કરું છું, પરંતુ પેશન્ટને ગુસ્સાથી વાત કરીશ એટલે તો એ પેશન્ટ નહીં જાય. હા, એ વાત એકદમ બરાબર છે. એટલે તમારો કહેવાનો મતલબ છે કે આપણે કોઈ બિઝનેસ કે આપણો જે ભી પ્રોફેશન છે એ તમે સિલેક્ટ કર્યો છે, તો એના અનુરૂપ તમારી ફિઝિકલ પર્સનાલિટી હોવી જોઈએ, જે બાહ્ય દેખાવ છે કે તમારી સ્ટ્રેન્થ છે એ હોવી જોઈએ. પણ જે ઇનર પર્સનાલિટીની વાત કરી, એ તો એક વ્યક્તિનામાં જે પોઝિટિવ પોઈન્ટ્સ હોવા જોઈએ એ કોઈ પણ પ્રોફેશનવાળી વ્યક્તિના સેમ હોઈ શકે નહીં, એ ડિફરન્ટ ડિફરન્ટ હોઈ શકે ને. હવે તો તમે જે આગળ પૂછ્યું ને ફિઝિકલ પર્સનાલિટી, તો એ બરોબર કે ભાઈ ફિઝિકલ પર્સનાલિટીને પણ થોડુંક ધ્યાન આપવું જોઈએ, એમ નહીં કહીએ કે ભાઈ ફિઝિકલ પર્સનાલિટીને બિલકુલ ધ્યાન નહીં આપો, પરંતુ બહુ વધારે આપવાની એ જરૂર નથી, બરાબર, કે તમે બસ એને અનુરૂપ ડ્રેસ પહેરો હે ને, એ રીતની તમારી પર્સનાલિટી હોય ને, એવું થોડોક એફર્ટ કરો, એકદમ ના ચાલે કે ડૉક્ટર દાઢી કર્યા વગર ક્લિનિકમાં જાય તો પેશન્ટને સારું ના લાગે, એમ કે યુ નીડ ટુ નો પ્રિપેર, એટલે ભલે તૈયારી કરવી જોઈએ ફિઝિકલ, પરંતુ આ જે સાયકોલોજીકલ આસ્પેક્ટ છે, મેન્ટલ આસ્પેક્ટ છે, એ દરેકમાં અલગ અલગ હોઈ શકે, બરાબર. ફોર એક્ઝામ્પલ કે ભાઈ હવે મારો વ્યવસાય છે કે ત્યાં છે ને સાંભળવું જરૂરી છે, બરાબર. જો એક સાયકોથેરાપિસ્ટ પેશન્ટને બરોબર નહીં સાંભળે, એક સાયકિયાટ્રિસ્ટ પેશન્ટને બરોબર નહીં સાંભળે, તો ભલે પેશન્ટ ત્યારે કાંઈ નહીં બોલે, પરંતુ પછી એ જ વિચારશે કે ડોક્ટર અમને સાંભળ્યા જ નહીં, એવા અમને ડાયગ્નોસિસ તો છે ને એકચ્યુઅલી 2 મિનિટમાં થઈ જાય છે. મારી પાસે કોઈ પેશન્ટ આવે, હમણાં એક ટ્રાય બી કરું છું કે એક સરસ ક્વેશ્ચનેર બનાવવાની, અને પેશન્ટને કહેવાનું કે આનું પ્રામાણિકતાથી જવાબ આપો, બરાબર, હું તમને 98% એક્યુરેટ ડાયગ્નોસિસ આપી શકું કે આ પેશન્ટને શું તકલીફ છે, હે, મારે એને જોવાની એ જરૂર નથી, પરંતુ ઇનફ નથી, ભલે ખબર પડી ગઈ, પણ ઘણી વાર તો પેશન્ટ કહેતા જ હોય છે કે સાંભળો સાંભળો અને સાંભળતા કેમ નથી હે ને, મને મને કહેવા દો ને, સ્પેશિયલી મારા વ્યવસાયમાં. અને બીજે બધે બી એક ઇન્ટરનલ આસ્પેક્ટ જરૂરી છે. ફોર એક્ઝામ્પલ કે ભાઈ તમે એક કંપનીના સીઈઓ છો, બરાબર છે, તો તમે જો ઈગો રાખશો ને તો તમારા મેનેજર્સ તમારાથી દૂર ભાગશે,
તમને બદલે નોલેજ ગમે તેટલું સારું છે, તમે એમ પણ કહેશો કે આઈ વોન્ટ રિઝલ્ટ. ઘણા સીઈઓ કે હું બીજું કંઈ માનતો નથી, નો આઈ વોન્ટ રિઝલ્ટ, પરંતુ એની જરૂરી છે. અને ઘણા છે જે ખબર, મેડિકલ વ્યવસાયમાં પણ એકવાર એક પેનલ ડિસ્કશન હતું કે જેમાં મારે ઇન્ટરવ્યુઝ લેવાના હતા, ને ઘણા બધા મોટા મોટા ડોક્ટરો હતા એમાં. ઓકે. એમાં એક કાર્ડિયાક સર્જન બી હતા. તો થોડાક વખત એ કાર્ડિયાક સર્જને કહ્યું કે બે, હું આવી મીઠી મીઠી વાતોમાં નથી માનતો, હું તો એ જ માનું છું ઓપરેશન કરવાનું, એને હાર્ટને ઠીક કરી દેવાનું. રાઈટ. ને તો ભલે ત્યારે તમે કોઈ કાંઈ નહીં બોલ્યા, કારણ કે અમારા મહેમાન હતા, એ હિસાબે કંઈ બોલી ન શકાય, પરંતુ એકચ્યુઅલી રોંગ છે. આજે હાર્ટ ઓપરેશન, જ્યારે ઓપરેશન થવાનું હોય એની પહેલી રાતે કેટલા મરી જાય છે, એનું ફિયર છે. ઇટ્સ અ ફિયર ઓફ હાર્ટ ડિઝીઝ. ઓકે. કે નહીં, એની લીધે પેશન્ટ મરી જાય છે એકચ્યુઅલી. તો ત્યારે એક ડોક્ટરે એમને સારી રીતે વાત કરીને કન્વિન્સ કરવા જોઈએ, પ્રિપેર કરવાની જરૂર છે. એની પાસે ટાઈમ ન હોય. હાર્ટ સર્જન એમ કહી શકે કે હું તો એટલો બિઝી છું, રોજના 5 ઓપરેશન કરું છું. તો તમે એક કાઉન્સિલરને એપોઇન્ટ કરો, નહીં 30-40 હજારમાં બી તમને 25 દિવસ સેવા આપશે. બરાબર. અને કાઉન્સિલરને કહો કે તારે બધા પાસે જવાનું અને એ લોકોને મેન્ટલી પ્રિપેર કરવાના. રાઈટ. તારે બીજું કાંઈ નથી કરવાનું, તારે ખાલી એ લોકોને મેન્ટલી 1 કલાક આપવાનો દરેક પેશન્ટને, અને માનસિક રીતે તૈયારી કરવાની કે ભાઈ આ ઓપરેશન ઇઝી છે, એને આમાં 99% સક્સેસ મળે છે, અમારા સર બહુ સારા છે, ઓપરેશન કરશે તમે એકદમ ઠીક થઈ જશો, આમાં જરાય ડરવાની વાત નથી. ઇવન એ બી કે ભાઈ તમે ડરશો તો ઉલટાનો પ્રોબ્લેમ થશે, તમે નહીં ડરો તો તમે જલ્દી સારા થશો. પણ મેઇન વ્યક્તિ કે એનો પ્રભાવ પડે નહીં. એટલે મારો કહેવાનો એ ભાવ છે કે ફિઝિકલની સાથે સાથે કોઈ જે પણ તમારો વ્યવસાય હોય એને અનુરૂપ તમારી મેન્ટલ પર્સનાલિટી પણ હોવી જોઈએ. એક બીજું ઉદાહરણ આપું કે ભાઈ એકવાર ફોર એક્ઝામ્પલ કે તમારે ઘરમાં કંઈક ઇન્ટિરિયરનું કામ કરવાનું છે, અને તમે 4 દુકાનોમાં ગયા હાર્ડવેરની દુકાન, તમે કંઈક એને બધું ખરીદવાનું છે, એમ કે તાળું ખરીદવાનું છે કે એનું કડી ખરીદવાની છે, બધું હાર્ડવેરની વસ્તુઓ તમારે, સપોઝ ને સેનિટેશનનું કંઈક તમારે લાવવાનું છે કે ભાઈ ટાઇલ્સ ખરીદવાની છે, હે ને. તમે 3 દુકાનોમાં ગયા તો તમે પોતે બી જોજો કે જે તમને સારી રીતે જવાબ આપે છે, જે તમને કન્વિન્સ કરે છે કે જો આમ આમ આ છે, આવું છે, આના સિવાય આ પણ આમ છે, તો તમે ત્યાંથી ખરીદશો. ભલે એની કિંમત કદાચ 5% વધારે પણ હોય તો પણ તમે એ દુકાનમાંથી જ ખરીદશો. એટલે ધીસ ઇઝ પર્સનાલિટી. એમ નહીં કે મેં ફર્સ્ટ ક્લાસ મારી ટાઇલ્સો લગાડી દીધી છે, મારી પાસે સૌથી બેસ્ટ બધા સેમ્પલ્સ છે, અને કોઈ રૂડ લે કે કિસકો દેખ લો, એટલે ના તો લો. હા, મને ઘણી વખત એવું થાય છે કે કપડાં ખરીદવા ગયા હોય દુકાનમાં, તો એ લોકોને આપણે એક ડ્રેસ ખરીદવો છે કે નહીં એ એમને આપણે જોઈને એ લોકો પ્રિડિક્ટ કરી લે કે આપણે ખરીદીશું કે નહીં, અને જો એમને એવું લાગે ને કે નથી ખરીદવાના તો કપડાં ખોલીને બતાવશે પણ નહીં. નહીં, પણ એ રોંગ છે એક્ચ્યુઅલી. નહીં નહીં, એ રાઈટ નથી. એને ભલે ચલો એને જજ કર્યું કે આ વ્યક્તિ ખાલી પૂછવા આવ્યો છે ને, આ ખરીદવાનો નથી, પણ ત્યાં જ તો તમારી કળા છે. તાલિયાને તમે કાંસકો વેચી આવો. હિયર ઇઝ યોર પર્સનાલિટી કે ભાઈ એ વ્યક્તિ ખરીદવા નથી આવ્યો, બરાબર ને, ખાલી જોવા જ આવ્યો છે, છતાં પણ એને એટલું સરસ રીતે બતાવો, એટલી રીતે એને કન્વિન્સ કરો. ચલો એ બી શક્ય છે કે હમણાં તમને લાગે પૈસા લીધા વગર જ આવ્યો છે, એ કાંઈ નથી ખરીદવાનું, છતાં બી એને એટલું વ્યવસ્થિત બતાવો, એવી રીતે એને ઇન્ફ્લુઅન્સ કરો કે બીજી વાર તમારી પાસે જ આવશે. એક્ઝેક્ટલી. એટલે આપને જે પર્સનાલિટી વાત કરી રહ્યા છો, તો ફિઝિકલ પર્સનાલિટી ચલો થઈ ગયું કે એ લુક હોવો જોઈએ. મને મળે કે બીજું એક ઉદાહરણ આપું, આ મેન્ટલ નું આપણે જે નક્કી તમે કહો છો ને કે શા માટે જરૂરી છે. અચ્છા. ને મને મળે એક વસ્તુ યાદ આવી, એટલે હવે છે ને ઓનલાઈન પણ તમે ઇલેક્ટ્રિશિયન ને બોલાવી શકો, એવી છે ને સર્વિસીસ, હવે તો બધું થઈ ગયું ને કે ભાઈ ઓનલાઈન અમે લોકો ઓનલાઈન ઇલેક્ટ્રિશિયન ને બોલાવ્યો કે હે ને, અને એ લોકો આખી એક સિસ્ટમ કરી છે. રાઈટ. કે ભાઈ આમ જે આપણા ઇલેક્ટ્રિશિયન છે ને મળતા નથી, અને 4 વાર ફોન કરો અને આવે જ નહીં, ત્યારે તો તમે બસ એક વાર ઓનલાઈન બુક કરાવી દો એટલે કોઈ બી એક ઇલેક્ટ્રિશિયન એ લોકો મોકલશે, એમ કે બી એજન્સી છે. તો ઇલેક્ટ્રિશિયન આવ્યો હે ને, અને તો પહેલી જ વાર આવેલો, બરાબર. તો એટલે વી હેડ લિટલ, એમને નહીં થોડુંક એક સસ્પિશન પણ, તો આ વ્યક્તિને તો આપણે નથી જાણતા, કંઈક ચોરીને લઈ જશે તો આપણે સંભાળવાનું છે, બરાબર. તો નહીં પહેલે તમે,
પણ એને એટલું સરસ આખી બધી વસ્તુઓ બતાવી, વ્યવસ્થિત બધું એટલું કર્યું કે બીજી વાર પાછું અમે બોલાવ્યો તો કહ્યું એને જ મોકલજો. અચ્છા, હા, હવે તમે બીજા ઇલેક્ટ્રિશિયનને નહીં મોકલતા, એ પરફેક્ટ માણસ છે. રાઈટ, સો નો, સો ધીસ ઇઝ હિઝ પર્સનાલિટી. ઓકે, નોલેજ કદાચ બીજા ઇલેક્ટ્રિશિયનને આનાથી બી સારું હોઈ શકે, કામ આનાથી બી સારું કરી શકતો હોય, પણ એની રીતે જે રીતે અમને કન્વિન્સ કર્યા કે ભાઈ આ આ વસ્તુ છે, આમાં આ મિસ્ટેક થઈ શકે, આમ કરવું જોઈએ, હે ને, અમારી સર્વિસીસ આમ આમ છે, સો નો ધેટ ઇઝ, એ એની પર્સનાલિટી છે. સર, આપણી પર્સનાલિટી, ઓકે, કે ફિઝિકલ પર્સનાલિટી છે અને પછી તમે એ પ્રમાણે પ્રોફેશન ચૂઝ કર્યો છે, એ જ પ્રમાણે તમે ઇનર પર્સનાલિટીને ડેવલપ કરી, એટલે તમારા પ્રોફેશનમાં તમારા સક્સેસનો જે રેશિયો છે એ ઇમ્પ્રૂવ થશે. એના સિવાય મારે તમને એ વસ્તુ પૂછવી છે કે સપોઝ કોઈ વ્યક્તિ છે જેને અવેરનેસ નથી કે એની પર્સનાલિટી કયા ફિલ્ડ માટે બનેલી છે, અને આ અવેરનેસ વગર જ મમ્મી પપ્પાના કહેવાથી કે મિત્રોના કહેવાથી કે દેખાદેખીથી એણે કોઈ પ્રોફેશન ચૂઝ કરી લીધો, પછી એ વસ્તુ રિયલાઇઝ થાય છે કે મારી પર્સનાલિટી એકચ્યુઅલી આ પ્રોફેશન માટે નથી, પણ ત્યારે એકચ્યુઅલી બહુ મોડું થઈ ગયું છે, તો શું એને પ્રોફેશન ચેન્જ કરવો જોઈએ કે પર્સનાલિટી ડેવલપ થશે ફરીથી? નહીં નહીં, તો ચેન્જ કરવાની જરૂર નથી. તમે જો સ્ટાર્ટ કરી લીધું છે ત્યાં આગળ, કારણ કે ફિઝિકલ ફેક્ટર એ 5% જ છે જો ઓલરેડી તમે સ્ટાર્ટ કરી દીધું છે તો, કે જે તમારા ફિઝિકલ ફેક્ટર કદાચ તમે ચેન્જ નહીં કરી શકો, તમે તમારી હાઈટ નહીં વધારી શકો, હે ને, બીજી રીતે તમે કદાચ ફિઝિકલી ચેન્જ નહીં થઈ શકો, પરંતુ મેન્ટલ પર્સનાલિટી તો ચેન્જ થઈ શકે છે ને, અને 95% મેન્ટલ પર્સનાલિટી જ છે. કોઈ બી, હવે ડોક્ટર એક નાનો પણ હોય, ડોક્ટરને સપોઝ હાઈટ સારી નથી તો કોઈ જોવાનું નથી. બરાબર, સચિન તેંડુલકરની હાઈટ ઓછી હતી, કદાચ આમ જોવા જાય તો ક્રિકેટરને માટે બરોબર નથી. ઓકે, બટ ધેન નો, એની પાસે બીજું બધું હતું. હા, આવા તો આપણા ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પણ ઘણા આર્ટિસ્ટ છે. હા, તો એ કંઈ જરૂરી નથી એટલે, પણ છતાં બી પહેલા જો કરું, જો ગિવન અ ચાન્સ. પણ સર, મેં એ વસ્તુ જોઈ છે કે જેમ કે અમિતાભ બચ્ચન સાહેબની જે આપણે આત્મકથા વાંચીએ કે એમના ઘણા બધા લેખ આવે છે જોઈએ, તો જ્યારે એ ઇન્ડસ્ટ્રીમાં આવ્યા ત્યારે એમના ફિઝિકલ જે છે, જેમ કે બહુ લાંબા પગ છે અથવા એમનો અવાજ બરાબર નથી કે એમની હાઈટ વધારે હતી, તો એના લીધે સક્સેસ નહોતા થતા અને સડનલી એ સક્સેસ થયા. પણ એની પાછળ આજે એ પર્સનાલિટીને પરફેક્ટ માનવામાં આવે છે, વાત બરાબર છે, પણ એમનામાં જે એક્ટિંગની વાત કરીને તો એક્ટિંગમાં એ માસ્ટર હતા. પણ હવે જો હું રોંગ પ્રોફેશનની વાત કરું કે સપોઝ કોઈ એક વ્યક્તિ પોલીસ ઇન્સ્પેક્ટર બને છે, પણ એનામાં એ જુસ્સો નથી, એણે ખાલી પ્રેસ્ટીજ માટે કે એ પાવર માટે એને એ ફિલ્ડ ચૂઝ કરી લીધું, પણ હવે જ્યારે કોઈ ક્રિમિનલની સામે એને આવવાનું થાય છે તો એ ડરી જાય છે, તો એ પર્સનાલિટી એક્ચ્યુઅલી નથી. બરોબર, તો હવે ડેવલપ પણ નહીં થાય ને, એ ડેવલપ થશે, તો હાઈટ ના વધી શકે. ઓકે, પરંતુ આ જુસ્સો તો આવી શકે, આ આ મુશ્કેલ નથી કઈ. અચ્છા, મેન્ટલ આસ્પેક્ટ તમે ટોટલી ચેન્જ થઈ શકો. કોઈ વ્યક્તિ એકદમ સબમિસિવ છે, એકદમ ઢીલો ઢાલો છે, એ પણ સ્ટ્રોંગ બની શકે. એને જ આપણે ટ્રેન કરીએ, નહીં નહીં, એને આપણે ટ્રેન કરવાનું છે. આજે જોઈએ તો ટ્રેનિંગ અથવા કાઉન્સેલિંગ, સાયકોથેરાપી, આ જ એરિયા છે આખો. કોઈ એક સર નાનકડું ઉદાહરણ મળશે અમને, અમારા દર્શકોને, આ વસ્તુ માટે? આજે તમે કહો છો કે પર્સનાલિટી ચેન્જ ન થાય ફિઝિકલ પર્સનાલિટી, પણ મેન્ટલ પર્સનાલિટી આપણે ચેન્જ કરી શકીએ. હા, જો એક સિમ્પલ ઉદાહરણ તમને આપવાનું, આ રિયલ છે, આમ પ્રોફેશનલ નથી. ઓકે, પણ એક લગભગ 12-13 વર્ષની છોકરી અમારી પાસે આવી, એટલી ડરતી હતી કે વાત નહીં પૂછો. કે ભાઈ 13 વર્ષની હતી તો તમે એમ નહીં કહી શકો કે તું ત્યાં દુકાને જઈથી સાબુ ખરીદી આવ. અચ્છા, કે હું નહીં જાઉં. ઓકે, નહીં, મને મને ડર લાગે છે. રસ્તામાં કંઈ કે કોઈ નાની સજારક વાત કરે તો કે હું નહીં કરું. અને અમે લોકો એને ટ્રેનિંગ આપી, બરોબર, હે ને, થેરાપ્યુટિકલી એને ટ્રેન કરી, તો એના પેરેન્ટ્સને લાગ્યું કે આ તો મિરેકલ થઈ ગયું, આ છોકરી હવે એકલી છે ને ક્યાંય પણ જઈને બધું કરી આવે છે. અચ્છા, 2-3 મુદ્દા કહી શકશો કે તમે એમને ટ્રેનિંગ આપી એ કેવી રીતે આપી? એટલે તો છે ને કે ડિફરન્ટ વેમાં, એક તો પહેલાં તો એની વસ્તુને સમજવાની છે કે એનું કારણ શું છે. અચ્છા, એ જો ડરે છે તો ડરવાની પાછળનું એનું કારણ શું છે, એ જો કારણ મળી જાય તો બેસ્ટ. નાનપણમાં મમ્મી પપ્પા બહુ સમયને વઢ્યા છે, કોઈએ કહ્યું તું કાંઈ નહીં કરી શકે, તું બેકારની છે, અથવા બીજું કંઈક એને એવું જોયું છે કોઈ સીન,
ને કોઈ ક્રાઇમ સીન એને ક્યાંક જોયો છે અને જેથી બહુ ડરી ગઈ છે અને પછી એનામાં કોન્ફિડન્સ નથી, તો એક એને રિમૂવ કરવાની ઘણી બધી ટેકનિક છે. અને જો આવું કંઈ ન હોય, કોઈ કેસીસ એવા પણ બને કે જેમાં આવું કંઈ નથી, તો પણ આપણે એને ટ્રેન કરી શકીએ. અલગ અલગ થેરાપીની મેથડ છે, જેમ કે એક છે ફાયર ટેકનિક, હે ને, ફાયર એટલે FIRE. એફ નો અર્થ છે ફ્રીડમ, આઈ એટલે ઇન્ટરનલાઇઝ, આર એટલે રિપીટ, અને ઈ એટલે ઇમોશન્સ. ઓકે, આજે આપણી જેવી પણ ઇન્ટરનલ પર્સનાલિટી ડેવલપ થઈ છે એ આપણે અજાણતા આ ફાયર કર્યું છે. ઓકે, કે કંઈક બેવું થયું હોય કે બેવું નકામો છું, કંઈ કામનું નથી, આવું થઈ જશે, જે પણ ઇવેન્ટ થાય એમાં વ્યક્તિએ રિપીટ રિપીટ કર્યું છે, ઇન્ટરનલાઇઝ કર્યું છે, ફ્રીડમને બદલે એકદમ એને આમ ડરી ડરીને વિચાર્યું છે. ઓકે, ને, અને એમાં ઇમોશન્સ પણ પાછા જોડાયા છે. ઓકે, તો આપણે અજાણતા ફાયર કરીને આપણી એક સાયકોલોજીકલ પર્સનાલિટીને ડેવલપ કરી છે. હવે આપણે જાણીને આ ટેકનિક છે એમ કે જે ફાયર વિશે તમે જે કહ્યું ને, તો FIRE એ જરા એક વખત ફરીથી કહેશો? હા હા, એફ એટલે ફ્રીડમ. ઓકે, અને એનું ઉલટું છે કે બી દબાઈને, સંકોચાઈને, એમ કે બી એકદમ ડરી ડરીને માણસ કરે કે એવું કંઈ પણ. ઓકે, એટલે એનું ઉલટું પણ થઈ શકે, આઈ ઇઝ ઇન્ટરનલાઇઝ, કે ભાઈ એ વાતને આપણે અંદર 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 નાખીએ છીએ. રાઈટ, હા, આર એટલે રિપીટ, એક જ વાર રિપીટ તો ઓટોમેટિક થાય છે. કંઈ ઘટના થાય, તમે સુઈ જાઓ છો તોય વિચારો છો એવી રીતે, ને ઊંઘમાં પણ આપણું અનકોન્શિયસ ચાલુ હોય છે. અને ઈ એટલે ઇમોશન્સ, કે ને એમાં ભાવનાઓ એડ થાય. તો હવે આ જ આવી રીતે એમ કે અમે અમુક એવા સ્ટેટમેન્ટ બનાવીએ પેશન્ટ માટે અને એને જોરથી રિપીટ કરવાના છે અને ચિલ્લાવીને રિપીટ કરવાના છે, કે જેમાં ફ્રીડમ આવે, એ થોટને ઇન્ટરનલાઇઝ કરે છે અને વારે વારે રિપીટ કરે છે અને એમાં ઇમોશન્સ પણ એના છે, તો થોડાક સેશનમાં પણ ચેન્જ આવી જાય છે ને. એટલે આપણે જો નક્કી કરીએ કે મારે આ વસ્તુને ચેન્જ કરવી છે તો વ્યક્તિ કરી શકે. ગ્રેટ, અમુક વસ્તુ છે ને અન્ડરસ્ટેન્ડિંગથી બી આવે, કે જો આપણને સમજણ થાય કે બી આ રીતની, ફોર એક્ઝામ્પલ કે નમ્રતા, એક પર્સનાલિટીમાં નમ્રતા દરેકને જરૂરી છે, હેને, ચીફ મિનિસ્ટરને પણ નમ્રતા જરૂરી છે, સુપરસ્ટારને બી નમ્રતા જરૂરી છે. એમ વિચાર કે હું ચીફ મિનિસ્ટર છું, હું અકળાઈને રહીશ તો કામ ના ચાલે. ભલે એવું ઇન્ડસ્ટ્રીમાં પહેલાં કહેવામાં આવતું કે ભાઈ જેમ જેમ તમે સિનિયર બનો ને એમ તમારે સિરિયસ બનવાનું. હા, નો બટ ઇટ ઇઝ રોંગ. રાધર, તમે જેમ જેમ સિનિયર બનો એમ એમ તમારે વધારે નમ્ર બનવાનું છે, તમારે વધારે અવેલેબલ થવાનું છે, હે ને. તમે આજે ઘણી બધી કંપનીઓમાં છે કે સીઈઓ પાસે તમે વિધાઉટ એપોઇન્ટમેન્ટ જઈ શકો, એક વર્કર પણ જઈ શકે સીઈઓ પાસે અને એને એક બે મિનિટ તો આપે જ. રાઈટ, આમાં સફળતાની સાથે જો આ નમ્રતાને જોડીએ તો એ એવી રીતે જોડી શકાય કે કોઈ પહાડ ચડવાનો છે તો તમારે નમીને ચડવો પડશે. તો જિંદગીનું પણ એવું જ છે કે જો તમે નમીને ચાલશો તો સફળતા સુધી ઝડપથી પહોંચી શકશો. એનો અર્થ એવું નહીં કે કોઈ ઘણા એમ કે નમ્ર થઈશું તો લોકો ખોટો ફાયદો ઉઠાવશે. રાઈટ, તો ત્યારે તમે ભલે એમ કે એનાથી ડિસ્ટન્સ ક્રિએટ કરો, એને એમ લાગે કે ભાઈ હું જરા નમ્ર છું તો આ લોકો મને પ્રેશરાઇઝ કરે છે અથવા તો બીજી કોઈ તમારો દુરુપયોગ કરે છે, તો તમે ભલે ત્યારે એનામાં એસર્ટ કરો. જે પર્સનાલિટીની વાત થઈ રહી છે એ ખરેખર ખૂબ રસપ્રદ છે. મને કિસ્સો યાદ આવ્યો કે હમણાં મેં એક વુમન્સ એવોર્ડ્સ ફંક્શનમાં ગયા હતા, તો એકચ્યુઅલી જે લોન ટેનિસ રમવાનું છે એના માટે તો એક સ્પોર્ટ્સ પર્સનાલિટી હોવી જોઈએ. તો ત્યાં મેં જોયું કે જેમને એવોર્ડ આપવામાં આવી રહ્યો હતો એ વુમન જેમના બંને પગ લકવા ગ્રસ્ત હતા અને વ્હીલચેર ઉપર લોન ટેનિસ પ્લેયર હતા. તો એક મેં સાંભળ્યું તો મને પહેલાં વિશ્વાસ ના થયો ને પછી એમને અમે વિડીયોઝ જોયા સ્ક્રીન પર ત્યારે મને લાગ્યું કે ગ્રેટ. એટલે સમટાઈમ્સ પર્સનાલિટી, તમે જે કહ્યું એમ કે ફિઝિકલ પર્સનાલિટી એપ્રોપ્રિએટ નથી હોતી, સ્ટીલ મેન્ટલ લેવલ પર જે તમારી ઇનર પર્સનાલિટી જેને તમે ડેવલપ કરો તો તમે એની અંદર સક્સેસફુલ થઈ શકો છો. ગ્રેટ, આજે તમારી સાથે વાત કરીને ખરેખર બહુ મજા આવી ગઈ. ફરી એકવાર સમયની મર્યાદા આવી રહી છે તો આપણે આ ટોપિકને અહીંયા જ અધૂરો મૂકીશું અને આવતા એપિસોડમાં ફરીથી આ જ ચર્ચાને આગળ કન્ટિન્યુ કરીશું. ધન્યવાદ સર, થેન્ક યુ સો મચ. ઓમ શાંતિ. મિત્રો,
આપણે જોયું કે સફળ થવા માટે કેટલી કેટલી વસ્તુની જરૂર છે. ફિઝિકલ પર્સનાલિટી તો છે જ, કે હા કોઈ હીરો છે તો આપણી, કોઈ મોડલ છે કે હીરો છે તો આપણી આંખો સામે શું હોય કે એ ખૂબ સુંદર દેખાવડો હોવો જોઈએ, હાઈટેડ હોવો જોઈએ, બહુ સરસ સ્ટેમિના, બોડી, સ્માઇલિંગ ફેસ, ફોટોજેનિક ફેસ હોવો જોઈએ. પણ ઘણા ઇન્ડસ્ટ્રીમાં એવા પણ લોકો છે કે જે લોકોની હાઈટ, બોડી કે ફેસ નથી, છતાં પણ તેઓ ખૂબ સફળ કલાકાર છે. તો આ વસ્તુ માત્ર ફિઝિકલ પર્સનાલિટી સાથે નહીં, ઇનર પર્સનાલિટી સાથે પણ એટલી જ જોડાયેલી છે. અને ઇનર પર્સનાલિટી આપણે કેવી રીતે ડેવલપ કરી શકીએ છીએ એ આપણને આપણા ગિરીશભાઈએ બહુ સારી રીતે સમજાવ્યું, અને હું એમનું ખરેખર દિલથી ધન્યવાદ કરીશ. કારણ કે અત્યાર સુધી મને એવું હતું કે ઇનર પર્સનાલિટી એ એક પર્સનાલિટી એવી છે કે જેને આપણે મોલ્ડ કરી શકીએ છીએ, પણ નવેસરથી બનાવી નથી શકતા. આજે મેં જાણ્યું કે એને નવેસરથી બનાવી પણ શકાય છે. આવી બધી ઘણી ચર્ચાઓ આપણે આવતા એપિસોડમાં કરશું, તો આશા રાખીશ કે તમે આવતા એપિસોડમાં અમારી સાથે જોડાયેલા રહેશો. ત્યાં સુધી આપ સૌની રજા લઈશું, પણ હા, આપના સુઝાવ અમને આપવાનું ન ભૂલતા. મેસેજ કરી શકો છો, ફોન કરી શકો છો અને વોટ્સએપ પણ કરી શકો છો. તો દર્શક મિત્રો, આવતા એપિસોડમાં ફરીથી મળીશું, ત્યાં સુધી આપની રજા લઈશ. ધન્યવાદ. મહેનત હિંમત ને ઉમંગ ઉત્સાહ.